શહેરમાં કોરોના વાયરસના કેસોમાં કંઈક અંશે ઘટાડો દેખાઈ રહ્યો છે, પરંતુ પાલિકા અન્ય કોઈ રિસ્ક જ લેવા માંગતી નથી. શહેરમાં સંક્રમણ ઓછું થાય તે માટે તમામ પ્રયાસો ચાલુ રહ્યા છે. તે દરમિયાન સુરતમાં બુધવારે બપોર સુધી 180 કેસ નોંધાતા તંત્રની ભાગદોડ મચી ગઈ છે. આ સાથે જ સુરતમાં પોઝિટિવ કેસનો આંક 33,361 પર પહોંચ્યો છે, જ્યારે કોરોનાથી વધુ એકનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 975 થયો છે. કોરોનાને માત આપી અત્યાર સુધી 30,102 લોકો ઘરે પરત થતા રિકવરી આંક લગભગ 91.6% જેટલો જોવા મળ્યો છે. સુરતમાં લોકો એસઓપીનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવાના કારણે સુરત શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ બગડી રહી છે. ખાસ કરીને શહેરના વરાછા, કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એક્શનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમિયાન શુક્રવારે બપોર સુધી સુરત શહેરમાં 110 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં 24,231 કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારે જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં કેસોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. બપોર સુધી 70% કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 9,130 કેસો નોંધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 33,361 પર પહોંચ્યો છે, જ્યારે એકનું મોત નિપજતા અત્યાર સુધી 975ના મોત નિપજ્યા છે. આ ઉપરાંત કોરોનાને માત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને માત આપી 30,102 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આમ રિકવરી રેટ લગભગ 91.6% થયો છે. નવા નોંધાયેલા કેસોમાં તબીબ, સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાયો સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે સિવિલમાં 124 અને સ્મીમેરમાં 111 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ ક્વોરન્ટાઇન ની વ્યવસ્થા પણ ઉભી કરી છે, જેમાં 32,756 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે.